नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन टीचिंग में तमारू हार्दिक स्वागत है। धोरण 5 विषय छे इंग्लिश, एमां हवे आपणे गया लेक्चर में जे यूनिट पहलू हतु वोट इज इन दीस यूनिट ए आपणे शीखी गयेला, बराबर। तो एमां जे एना आधारे हवे जे आइडल में जे एनी एक्टिविटी आपेली छे ते आपणे करवानी छे। तो चलो तमारी आइडलनी स्वाध्याय पोथी बहार काढो, एमां पेज नंबर 46 पर जो राइम आपेली छे આપણે પાઠ્યપુસ્તકમાં જોયેલી, બરાબર, કે રાઇમ જે હતી હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ, તમારે એમાં ખાલી જગ્યા પૂરવાની છે। રેપ રેપ રેપવાળી જે રાઇમ આપણે શીખેલા હતા તો એમાં જો અમુક જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે તો એ તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે। તો અહીંયા આવશે બેટ, ફીટ, ફન, રિધમ, રિધમ અને સ્ટ્રીટ, બરાબર। આગળ બીજું આપેલું છે એક્ટિવિટી 2, એમાં શું છે, ચિત્ર જુઓ અને ઉદાહરણ પ્રમાણે એના જવાબ લખવાના છે। જો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપેલું છે કેટ, તો 3 કેટ્સ, તો અહીંયા પેન્સ આપેલું છે, બરાબર, તો તમારે ઉપર લખવાનું પેન્સ, પછી કેટલી છે, 1 2 3 4 5 6 7 8 8 પેન્સ, બરાબર। એના પછી છે એપલ્સ, તો 4 એપલ્સ, એના પછી છે 9 બોલ્સ, ઉપર ખાલી જગ્યામાં બોલ્સ લખવાનું, પછી નીચે એની સંખ્યા લખવાની છે, પછી 30, પછી લખવાનું એમાં સામે જવાબમાં 5 ટ્રીસ, બનાનાસ, તો 2 બનાનાસ, બરાબર। તે સામેના પેજમાં આપેલું છે બેટ્સ, 4 બેટ્સ, ચોકલેટ્સ, 3 ચોકલેટ્સ, અ ફ્લાવર, 1 ફ્લાવર, રિંગ્સ, 2 રિંગ્સ, ડોલ્સ, 2 ડોલ્સ, ડોગ્સ, 2 ડોગ્સ, બરાબર। આ બધી એક્ટિવિટી જે છે આપણે તમે જોયું ને, તમને યાદ આવ્યું, આપણે આ બધું પાઠ્યપુસ્તકમાં શીખી ગયેલા છીએ, બરાબર। હવે જો અહીંયા શું કરવાનું છે, પ્રશ્ન 2માં જે આપેલા ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે। તો જો આપણે અહીંયા જોયું 8 પેન્સ આપેલી છે, બરાબર, આ 8 પેન્સ આપેલી છે, તો વાક્યમાં શું લખવાનું છે, અહીંયા There are 8 pens in the pictures. There are 3 cats in the pictures. આપણે જો એમાં 11 ચિત્ર આપેલા છે તો અહીંયા તમારે 11 વાક્ય બનશે, બરાબર। ધેર આર લખવાનું, પછી જેટલી સંખ્યા હોય એ સંખ્યા લખવાની, પછી વસ્તુ લખવાની, અને ઇન ધ પિક્ચર, ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર્સ, ધેર આર 9 બોલ્સ ઇન ધ પિક્ચર્સ, ધેર આર 5 ટ્રીઝ ઇન ધ પિક્ચર્સ, બરાબર। એ તમારી હાથે તમે લખી લેજો, બરાબર। એટલે હું તમને જે આન્સર મોકલીશ એમાં તો મોકલીશ, પણ તમે તમારી જાતે લખવાની ટ્રાય પણ કરજો। હવે જો આ વસ્તુ આપણે શીખી ગયેલા છીએ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, કઈ વસ્તુ જગ્યાએ છે તે દર્શાવવા માટે પ્રીપોઝિશન્સનો ઉપયોગ થાય છે, ઇન, ઓન, નિયર અને અંડર, એ આપણે શીખી ગયેલા, બરાબર। ધ ડોલ્સ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર છે, બરાબર। પછી ફિશિસ આર ઇન ધ એક્વારિયમ, ગલુ બાઉલ। આપણે આ જે છે હમણાં જે પરીક્ષા આપણે જે ટેસ્ટ લીધેલી એમાં મેં આ પ્રશ્ન મૂકેલો હતો, બરાબર, ઇઝ, ઓન અને અંડરવાળો। એના પછી બીજું આપેલું છે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, પછી આપેલું છે ધ ડોલ ઇઝ નિયર ધ વગોન, આગળ આપેલું છે ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ રૂફ, ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ, આગળ બીજા વાક્ય આપેલા છે ધ કબ ઇઝ ઇન ધ ટબ, ધ ચેર ઇઝ નિયર ધ ડેસ્ક,
द बस इज स्टेन्डिंग अंडर द शेड द गर्ल इज स्टेन्डिंग ऑन ध मेट मेट पर छोकरी ऊबी है द डॉग इज इन ध बॉक्स अने द एप्पल इज ऑन ध बॉक्स। हवे जो अहीं आजे आपेलू छे इन एटले बॉक्सनी अंदर उंदर छे तो एमां शुं वपराय अंदर मा नी अंदर अथवा मा नी अंदर तो इन वपराय ऑन एटले बॉक्सनी ऊपर छे कोई टेबलनी ऊपर होय कोई झाड़नी ऊपर होय तो ऑन वपराय बराबर। पछी नियर नजीक बॉक्सनी नजीक छे बराबर तमे मारी पासे ऊभा होय के नजीक ऊभा होय तो नियर शब्दनो उपयोग थाय छे इंग्लिशमां। અને અંડર તો નીચે અંડર એટલે નીચે ઓન એટલે ઉપર બરાબર એટલું તમારે યાદ રાખવાનું છે। ચલો આની જે એક્ટિવિટી જેટલી છે એ હું તમને વોટ્સઅપ કરી દઈશ આન્સર બરાબર ને આટલું સમજી લેજો અને ધ્યાનથી એના જવાબ લખજો। આગળ આપેલું છે હિતુસ ક્લાસરૂમ એ આપણે આવતા લેક્ચરમાં समझीशू। ओके थैंक यू।